નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગણિત આજે આપણે ભણીશું પાઠ બાર આપો અને લો જેનો ભાગ એક વિશે અભ્યાસ કરીશું જોઈએ કિન્નરી બજારમાં મોતી વેચે છે તે છૂટા મોતી અને દસ મોતીનો હાર વેચે છે રાજિયાએ ને બાર મોતી જોઈએ છે તેથી કિન્નરી તેને એક હાર અને બે છૂટા મોતી આપે છે જ્યારે રાજાને કેટલા મોતી જોઈએ છે બાર મોતી જોઈએ છે તો કિન્નરી તેને એક હાર આપે છે અને બે છૂટા મોતી આપે છે હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો અહીં આપને કોષ્ટક આપેલું છે તેમાં કેટલા બાળકોના નામ આપેલા છે અને તે કેટલા મોતી લેવાના છે તે પણ આપેલા છે તો હવે આપણે દસ મોતીની હાર હોય તો તેમાં લખીશું અને છૂટા કેટલા મોતી છે તે લખીશું તો પહેલો બાળક છે તે રાજિયા તેણે કેટલા મોતી લેવા છે બાર તો તે દસ મોતીનો એક હાર અને બે છૂટા મોતી ત્યાર પછી બીજો બાળક રીમા તેને સત્તર મોતી લેવાના છે તો દસ મોતીનો એક હાર અને સાત છૂટ્ટા મોતી ત્યાર પછી આરીફ તેને ચોવીસ મોતી તો પછી દસ મોતીનો કેટલા હાર બે હાર અને ચાર મોતી છૂટા ત્યાર પછી સોનું તેને કેટલા મોતી તેના પાંત્રીસ તો મોતીના હાર કેટલા ત્રણ અને છૂટા મોતી પાંચ ત્યાર પછી સિમર તો તેને કેટલા મોતી એકત્રીસ તો ત્રણ મોતીના હાર અને એક મોતી છૂટો રીમા અને રાજાએ ભેગા મળીને કેટલા મોતી લીધા ચાલો હવે આપણે તે શોધીએ રાજ્યાએ દસ મોતીનો એક હાર અને બે મોતી છૂટા ત્યાર પછી રીમાએ દસ મોતીનો એક હાર અને સાત મોતી છૂટા એટલે કે તેને સત્તર અને રાજાએ બાર તો તેને રાજ્યા પાસે એક હાર અને બે છૂટા મોતી છે રીમા પાસે એક હાર અને સાત છૂટા મોતી છે તો બરાબર તમે તેને આ મુજબ કોષ્ટકમાં બતાવ્યા મુજબ તમે તેને લખી શકો છો છૂટા મોતી કેટલા છે રાજિયાના તો કે બે અને એક હાર છે તો તેને હારમાં એક અને છૂટા મોતી બે છે તો મોતીમાં બે લખીશું ત્યાર પછી રીમા તો તેને મોતીનો એક હાર છે તો હારમાં એક લખીશું અને સાત છૂટા મોતી છે તો મોતીના ખાનામાં સાત લખીશું આગળ જોઈએ પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ ચલો હવે આપણે છૂટા મોતી કેટલા છે તે ગણીશું તો છૂટા મોતી રાજિયાના બે છે અને રીમાના સાત છે તો કુલ કેટલા મોતી થશે તો કે નવ છૂટા મોતી છે તેથી આ ખાનામાં હું લખું છું નવ ચાલો હવે જોઈએ હવે બધા હાર ભેગા કરો અને ગણો હવે આપણે બધા હાર ભેગા કરીશું અને તે ગણીશું મોતી આપણે ગણ્યા કેટલા થયા નવ અને હવે હાર ગણીશું તો હાર કેટલા છે તો કે એક હાર અને બીજો હાર એમ અહીં બે હાર છે તેથી હું આ ખાનામાં બે લખું છું મને જવાબ મળી ગયો રાજિયા અને રીના પાસે બે હાર અને નવ છૂટા મોતી છે બરાબર ને ચાલો હવે આપણે જોઈએ સાચો જવાબ રાજિયા અને રીમા પાસે કુલ કેટલા મોતી છે તો કે ઓગણત્રીસ મોતી છે મહાવરાનો સમય રાજિયા અને સોનુએ કેટલા મોતી લીધા તો રાજિયાએ એક હાર અને બે છૂટા મોતી એટલે કે તેણે બાર મોતી લીધા અને સોનુએ ત્રણ હાર અને પાંચ છૂટ્ટા મોતી એટલે કે તેણે પાંત્રીસ મોતી લીધા તો અહીં તેને કોષ્ટકમાં આ રીતે બતાવી શકાય છે તો અહીં છૂટા મોતી કુલ કેટલા થશે તો કે બે રાજિયાના અને પાંચ મોતી સોનુના એમ કરીને અહીં સાત છૂટા મોતી થશે અને હાર એક રાજિયાનો હાર અને ત્રણ સોનુના હાર એમ કરીને અહીં ચાર હાર થશે તો રાજા અને સોનુએ ખાલી જગ્યા મોતી લીધા તો કુલ તેણે સુડતાલીસ મોતી લીધા હશે એક વધારાનો હાર રીમા અને આરિફે લીધેલા મોતી અહીં રીમા પાસે કેટલા મોતી છે તો કે રીમા પાસે એક મોતીનો હાર અને સાત છૂટ્ટા મોતી છે ત્યાર પછી આરિફ તો આરિફ પાસે બે હાર અને ચાર મોતી છૂટા તો બરાબર હવે તેને આપણે ઉમેરશું અને આ રીતના બાજુમાં દર્શાવ્યા પ્રમાણે કોષ્ટકમાં તમે દર્શાવી શકો છો તો રીમા પાસે સત્તર મોતી અને આરીફ પાસે ચોવીસ મોતી છે તો હવે મારે પહેલાં બધા છૂટા મોતી જ ગણવા પડશે ચાલો પેલા આપણે છૂટા મોતી કેટલા છે તે આપણે ગણીશું તો કે અગિયાર છૂટ્ટા મોતી છે તો હું વાદળી ખાનામાં શું લખું દસ છૂટા મોતી અને એક હાર બનાવે છે બરાબર તેથી એક હાર વધુ ઉમેરો તો વધારાનો એક હાર યાદ રાખવા હું અહીં એક નાનો એક લખું છું જોજો તેની બાજુમાં એક નાનો એક લખ્યો બરાબર હવે કેટલા મોતી થશે તો કે હું મોતીના ખાનામાં એક લખું છું એટલે કે એક સરસ હવે બધા હાર ગણો હું ખાનામાં લખું છું હવે હવે ખાનામાં લખે છે ચાર એટલે કુલ કેટલા મોતી થયા તો કે એકતાલીસ મોતી થયા અરે રીમા અને આરીફ પાસે બધા થઈને ચાર હાર અને એક મોતી છે હા રીમા અને આરીફ પાસે કુલ એકતાલીસ મોતી છે હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું છું સરળ રીતે જો આરીફ ત્રણ રીમાને આપી દે તો રીમા પાસે વીસ થાય અને આરીફ પાસે એકવીસ થાય તેથી વીસ વત્તા એકવીસ બરાબર એકતાલીસ તો તમે તેને અન્ય રીતે પણ કરી શકો એટલે કે બીજી રીતના પણ કરી શકો છો લખીને અને લખ્યા વગર પણ ઉમેરો તેમની પાસે કુલ કેટલા મોતી છે ચલો હવે આપણે તે જોઈએ અ તો કે રીમા પાસે સત્તર અને સોનુ પાસે પાંત્રીસ ચલો હવે આપણે તેને ઉમેરીશું એટલે કે સાત ને પાંચ સાતમાં પાંચ ઉમેરીએ તો બાર બારનો બગડો અને વધી પડી એક તો હવે તેનો સરવાળો કરીએ એક વત્તા એક બે માં ત્રણ તો પાંચ એટલે કુલ કેટલા મોતી થશે બાવન મોતી થશે ત્યાર પછી બ આરીફ પાસે ચોવીસ મોતી અને રાજિયા પાસે બાર મોતી તો હવે આપણે તેના ઉમેરીને જોઈએ તો ચારમાં બે ઉમેરીએ તો અને ઉમેરીએ તો એટલે કે મોતી કુલ થશે હવે કેટલા વધારે મોતી છે તે જોઈએ અ સોનું પાસે પાંત્રીસ અને આરીફ પાસે ચોવીસ તો હવે સોનું પાસે આરીફ કરતાં કેટલા વધારે મોતી છે તે જોઈએ તો પાંચમાંથી ચાર બાદ કરીએ તો એક અને ત્રણમાંથી બે બાદ કરીએ તો એક એટલે કુલ કેટલા મોતી અગિયાર મોતી વધારે છે તો સોનું પાસે આરીફ કરતાં અગિયાર મોતી વધારે છે ત્યાર પછી બ જોઈએ આરિફ પાસે ચોવીસ મોતી અને રાજિયા પાસે બાર મોતી ચારમાંથી બે કાઢીએ તો બે અને બે માંથી એક બાદ કરીએ તો એક એટલે કે બાર તો આરીફ પાસે રાજા કરતાં બાર મોતી વધુ છે ક સિમર પાસે રીમા કરતા વધુ મોતી છે જોઈએ સીમર પાસે ત્રણ હાર અને એક છૂટો મોતી છે અને રીમા પાસે એક હાર અને સાત છુટ્ટા મોતી છે તો હવે તેને આ રીતના કોષ્ટકમાં લખી શકાય છે કે સિમર પાસે મોતી મોતી છે છે અને રીમા પાસે તમે એક મોતીમાંથી સાત મોતી કેવી રીતે લેશો તો એકમાંથી સાત બાદ થાય નહીં તો સિમરના એક હારને આપણે શું કરીશું છૂટો કરી દઈશું અરે તેથી સીમર પાસે બે હાર અને અગિયાર મોતી હશે તો યાદ રાખવા માટે હારના ખાનામાં હું ત્રણ પર છે મારી અને હારના ખાનામાં લખીશ બે અને મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે એક લખીશ કારણ કે હવે ત્યાં કેટલા થશે મોતી તો કે અગિયાર મોતી થશે હવે સરળ થઈ ગયું તમે અગિયાર મોતીમાંથી સાત લઈ શકો છો એટલે કે અગિયાર મોતીમાંથી સાત બાદ કરી શકો છો તો હા મેં મોતીના ખાનામાં ચાર લખ્યા તો હવે અગિયારમાંથી આપણે સાત બાદ કરીએ તો કેટલા આવશે ચાર હવે ઝડપથી લખ્યું હવે બે હારમાંથી એક હાર લઈ લો તો સિમર પાસે રીમા કરતા એક હાર અને ચાર મોતી વધુ છે તો હવે મેં હારના ખાનામાં એક લખ્યો છે એટલે કે બે હારમાંથી એક હાર લઈ લીધો તો હવે કેટલા હાર વધશે એક હાર એટલે કુલ ચૌદ મોતી થશે સિમર પાસે રીમા કરતા ચૌદ મોતી વધુ છે નીચેના સરવાળા કરો હવે આપણે સરવાળો કરીએ પાંત્રીસ વત્તા ત્રેવીસ તો હવે પાંચમાં ત્રણ ઉમેરીએ તો આઠ અને ત્રણમાં બે ઉમેરીએ તો પાંચ એટલે જવાબ આવશે અઠ્ઠાવન ત્યાર પછી બીજો દાખલો જોઈએ બેમાં બે ઉમેરીએ તો ચાર અને ચારમાં ત્રણ ઉમેરીએ તો સાત એમ અહીં જવાબ આવશે ચુમોતેર ત્યાર પછી બીજો દાખલો જોઈએ સાતમાં બે ઉમેરીએ તો નવ અને ચારમાં એક ઉમેરીએ તો પાંચ અહીં જવાબ આવશે ઓગણસાઠ હવે આપણે છ છમાં સાત ઉમેરીએ તો આવશે તેર તો તેરનો તગડો અને વધી પડી એક તો ત્રણ ને એક ચાર અને ચારમાં ચાર ઉમેરીએ તો આઠ એટલે જવાબ આવશે ત્યાંશી એવો જ આપણે બીજો દાખલો જોઈએ પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ દસનો શૂન્ય વધી પડી એક ત્રણમાં એક ઉમેરીએ તો ચાર અને ચારમાં પાંચ ઉમેરીએ તો નવ તો અહીં જવાબ આવશે નેવું ત્યાર પછી બીજો દાખલો જોઈએ નવમાં ત્રણ ઉમેરીએ તો બાર બારનો બગડો વધી પડી એક ચારમાં એક ઉમેરીએ તો પાંચ પાંચમાં ત્રણ ઉમેરીએ તો આઠ તો અહીં જવાબ આવશે બ્યાસી બાદ બાકી કરો હવે આપણે બાદ બાકી જોઈએ તો અહીં સંખ્યા આપેલી છેતાલીસ ઓછા ચોત્રીસ હવે આપણે બાદ કરીશું તો છ માંથી ચાર બાદ કરીએ તો બે અને ચારમાંથી ત્રણ બાદ કરીએ તો એક તો અહીં જવાબ આવશે બાર ત્યાર પછી એવો તે બીજો દાખલો જોઈએ બે માંથી એક બાદ કરીએ તો એક છ માંથી પાંચ બાદ કરીએ તો એક તો અહીં જવાબ આવશે અગિયાર ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ સાતમાંથી પાંચ બાદ કરીએ તો બે અને આઠમાંથી ચાર બાદ કરીએ તો ચાર તો અહીં જવાબ આવશે બેતાલીસ ચાલો ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ એકમાંથી ચાર બાદ થાય એકમાંથી ચાર બાદ થઈ શકે નહીં તો એક ઉપર છેકો કરીને અગિયાર અને બાજુમાં છેકો કરીને છ તો અગિયારમાંથી ચાર બાદ કરીએ તો સાત અને છમાંથી પાંચ બાદ કરીએ તો એક એટલે અહીં જવાબ આવશે સત્તર ત્યારબાદ બીજો દાખલો જોઈએ ચારમાંથી પાંચ બાદ થઈ શકે નહીં તો ચાર પર છેકો મારીને ચૌદ અને તેની બાજુમાં એટલે કે દશકના સ્થાને છેકો મારીને તેના ઉપર ત્રણ હવે આપણે ચૌદમાંથી પાંચ બાદ કરીએ તો નવ અને ત્રણમાંથી બે બાદ કરીએ તો એક અહીં જવાબ આવશે ઓગણીસ ત્યારબાદ પછીનો દાખલો તો પાંચમાંથી નવ બાદ થઈ શકે નહીં તો પાંચ પર છેકો મારીને પંદર અને આઠ ઉપર છેકો મારીને સાત તો પંદરમાંથી નવ બાદ કરીએ તો છ અને સાતમાંથી બે બાદ કરીએ તો પાંચ તો અહીં જવાબ આવશે છપ્પન થેન્ક યુ બાળ મિત્રો આ પાઠને સાંભળવા બદલ અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર